गुड मॉर्निंग स्टूडेंट, आज आप बीएससी सेमेस्टर एक में सैक्शन बी नो प्रेक्टिकल ब्रिज रेक्टिफायर एनु प्रेक्टिकल डेमोन्स्ट्रेशन है जोवानु छे। अने जे साधनों छे जोशे ए तमने अहीं दर्शावेला छे। आ तमारी ब्रिज रेक्टिफायर नो सर्किट छे, एमां आ बे टर्मिनल ने समांतर तमारे सर्किट छे जोड़वानी छे। एटले के आ तमारा आउटपुट टर्मिनल थया, अने आउटपुट टर्मिनल पछी तमारे एक वोल्टमीटर, एमीटर अने लोड रेजिस्टन्स छे ए जोड़वानो छे। आ छे ए तमारुं वोल्टमीटर छे, अने आ छे ए तमारुं मिली एमीटर छे। वोल्टमीटर छे ए तमने वोल्टनी अंदर आंसर आपशे, अने एमीटरनी अंदर जे तमने प्रवाह मळशे ए मिली एम्पियरनी अंदर छे ए हशे। अने आ छे तमारो लोड रेजिस्टन्स छे। बहु जोरदार अलग अलग बोज रेजिस्टन्स माटे तमने केटला वोल्टेज अने केटलो प्रवाह छे मळे छे ए आपणे नोंधवानो छे। प्रेक्टिकलनी सर्किट छे तमारे कई रीते जोड़वानी छे, तो के आ सर्किट छे एनो अहींया पॉजिटिव टर्मिनल छे, तो आ जे पॉजिटिव टर्मिनल छे तमारो रेक्टिफायर सर्किटनो એ તમારે ક્યાં જોડવાનો છે, તો કે એમીટરના પોઝિટિવ સાથે। એમીટરનો નેગેટિવ છે એ તમારે ક્યાં જોડવાનો છે, તો કે વોલ્ટમીટરના પોઝિટિવ સાથે। અને વોલ્ટમીટરનો જે નેગેટિવ છે એ તમારે જોડવાનો છે રેક્ટિફાયર સર્કિટને નેગેટિવ સાથે। અને સાથે સાથે વોલ્ટમીટરને સમાંતર તમારે લોડ રેઝિસ્ટન્સ છે એ જોડવાનો છે। એટલે આ તમારો સર્કિટ ડાયાગ્રામ છે એ થઈ ગયો। હવે લોડ રેઝિસ્ટન્સમાંથી તમારે અલગ અલગ રેઝિસ્ટન્સ છે એ કાઢતો જવાનો, અને એને એકોર્ડન્સ તમારે કેટલો વોલ્ટેજ અને કેટલો પ્રવાહ છે તમને મળે છે એ તમારે નોટ ડાઉન છે એ કરવાનો છે, બરાબર। તો અત્યારે છે એ શોર્ટ સર્કિટ માટેના વોલ્ટેજ અને પ્રવાહ છે, પણ આપણે એની જરૂર છે એ નહીં પડે। આપણે લોડ રેઝિસ્ટન્સ છે અત્યારે કાઢીએ છીએ 100 ઓહમ। એટલે જેવા રેઝિસ્ટન્સ બોક્સમાંથી તમે લોડ છે એ કાઢશો, તો 100 ઓહમ માટે જે વોલ્ટેજ અને પ્રવાહ આવતો હોય એ તમારે નોંધવાનો। ફરી વખત તમને કહી દઉં કે વોલ્ટેજ છે એ વોલ્ટમાં જ છે, અને પ્રવાહ છે એ મિલી એમ્પિયરની અંદર છે, એટલે તમારે એને એમ્પિયરની અંદર છે એ કન્વર્ટ કરવા પડશે। એ જ રીતે છે તમારે પછી લોડ રેઝિસ્ટન્સની કિંમત છે બદલવાની, તો એવા અલગ અલગ લોડ રેઝિસ્ટન્સ માટે છે એ તમારે જે વોલ્ટેજ અને પ્રવાહ આવતા હોય એ વોલ્ટેજ અને પ્રવાહ છે એ તમારે નોંધવાના છે। આપણે 100 ઓહમથી લઈ અને 1000 ઓહમ સુધી છે એ લોડ રેઝિસ્ટન્સ કાઢશું, અને એના પ્રમાણે જે વોલ્ટેજ અને પ્રવાહ આવતા હશે એ વોલ્ટેજ અને પ્રવાહ છે એ આપણે નોંધવાના છે, બરાબર। લોડ રેઝિસ્ટન્સમાંથી આપણે 100થી શરૂઆત કરશું, અને પછી છેલ્લે છે એ 1000 ઓહમ રેઝિસ્ટન્સ માટે કેટલા વોલ્ટેજ અને કેટલો પ્રવાહ આવે છે એ તમારે નોંધવાનું છે। અને એ થઈ જાય પછી છેલ્લું રીડિંગ આપણે અનંત અવરોધ માટેથી છે એ લેવાનું છે। તો અનંત અવરોધ માટે છે તમને રેઝિસ્ટન્સ બોક્સની અંદર એક ઇન્ફાઇનાઇટ કળ છે આપેલી છે, એ ઇન્ફાઇનાઇટ કળ છે તમે કરશો, તો એ અનંત અવરોધ માટે તમને જે વોલ્ટેજ અને પ્રવાહ આવતો હોય એ વોલ્ટેજ અને પ્રવાહ છે એ તમારે નોંધવાનો। અને હવે તમારે એની ઉપરથી કઈ રીતે કેલ્ક્યુલેશન છે એ કરવાની છે એ આપણે જોઈએ। આ છે એ તમારા બ્રિજ રેક્ટિફાયરની સર્કિટ છે, તમારા આઉટપુટ ટર્મિનલ છે એ આ બે રહેશે। આ ઊંધીની સર્કિટ છે એ તમને ત્યાં બોર્ડની અંદર છે એ આપેલી છે। એની પછી તમારે એમીટર, વોલ્ટમીટર અને લોડ રેઝિસ્ટન્સ કઈ રીતે જોઈન કરવાનો એ તમને છે એ દર્શાવ્યું। હવે રીડિંગ તમે જે લીધા હશે એમાં અલગ અલગ રેઝિસ્ટન્સ માટે જે વોલ્ટેજ અને જે પ્રવાહ છે એ તમને મળે છે એ તમે નોંધ્યો હશે, અને એના ઉપરથી છે એ તમારે વોલ્ટેજ રેગ્યુલેશન છે એ મેઝર કરવાનું છે। તો વોલ્ટેજ રેગ્યુલેશન મેઝર કરવું હોય તો એના માટેનું સૂત્ર છે વી નીલ માઇનસ વી આર ડિવાઇડેડ બાય વી આર એ મલ્ટીપ્લાય બાય 100। તો તમારે શું કરવાનું છે, તો કે જે અનંત અવરોધ માટેના જે તમને વોલ્ટેજ મળે એ જ્યારે તમે લોડ રેઝિસ્ટન્સ છે બોજ અવરોધ એ અનંત કર્યો, તો એની માટેના જે વોલ્ટેજ છે એને તમે વી નીલ કહેશો, અને બાકી બધા જે વોલ્ટેજ છે એને તમે વી આર છે એ કહેશો। તો વી નીલ માઇનસ વી આર ડિવાઇડેડ બાય વી આર કરશો એટલે તમને વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું છે એ તમને ખબર પડશે। ફરી વખત વી નીલ માઇનસ વી આર, કારણ કે અનંત અવરોધ માટે વી નીલ છે આપણે ફિક્સ કરી દીધું, અને બાકી બધા છે એ શું થશે વી આર। તો વારાફરતી એને તમારે જોડ બનાવતી જવાની, અને એ પ્રમાણે તમારે વોલ્ટેજ રેગ્યુલેશન છે એ કેટલું આવે છે એ વોલ્ટેજ રેગ્યુલેશન છે એ તમારે નોંધવાનું છે। એને વોલ્ટેજ રેગ્યુલેશન છે તમને મળી જાય પછી તમારે બે ગ્રાફ છે ડ્રો કરવાના છે, લોડ રેઝિસ્ટન્સ વિરુદ્ધ કરંટ અને લોડ રેઝિસ્ટન્સ વિરુદ્ધ વોલ્ટેજ, તો એ તમને આ પ્રકારના ગ્રાફ છે એ મળશે। તો આ રીતે તમે છે એ બ્રિજ રેક્ટિફાયરની સર્કિટનું એનાલિસિસ છે એ કરી શકો છો, અને તમને કેટલું વોલ્ટેજ રેગ્યુલેશન છે એ મળે છે એની વેલ્યુ પણ છે એ તમે મેળવી શકો છો। તો અહીંયા તમારું પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ થાય છે। થેન્ક યુ।